नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु स्वागत है। हवे विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चैप्टर नंबर छे मित्रों आपनो 4 એટલે કે ઉષ્મા અને ભાગ નંબર છે મિત્રો આપણો 5। હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 4 ની અંદર લેબોરેટરી થર્મોમીટર વડે વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે લેબોરેટરી થર્મોમીટર ની રેન્જ કેટલી હોય છે। તો કે આપણે જોયું હતું કે લેબોરેટરી થર્મોમીટર ની રેન્જ -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ ની હોય છે। એટલે કે લેબોરેટરી થર્મોમીટર એ -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન એ માપી શકે છે અને એનો આપણે ઉપયોગ લેબોરેટરી ની અંદર કરતા હોઈએ છીએ। તો હવે ત્યાર પછીની જે પ્રવૃત્તિ 4.4 આપેલી છે એ કે જે તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 38 ઉપર આપેલી છે તો એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીએ। તો જુઓ તમે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે મિત્રો કે પ્રવૃત્તિ નંબર 4.4 જુઓ મિત્રો સાથે સાથે પ્રવૃત્તિ નંબર 4.4 કે પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો। સમજાણું મિત્રો, કોઈ એક બીકર લેવાનું છે તમારે, એ બીકરની અંદર તમારે નળનું પાણી ભરવાનું છે। શેનું? નળનું પાણી। એક બીકર લો અને એમાં નળનું પાણી ભરો। હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરી વાળો ભાગ એટલે કે મર્ક્યુરી વાળો જે છેડો છે એ પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો। હજે લેબોરેટરી થર્મોમીટર હોય આ લેબોરેટરી થર્મોમીટર જે આ મર્ક્યુરી વાળો ભાગ છે એ પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો। અને આ છે લેબોરેટરી થર્મોમીટર। લેબોરેટરી થર્મોમીટરનો મર્ક્યુરી વાળો ભાગ તમારે આ રીતે પાણીમાં ડૂબેલો રહે તેમ રાખવાનો છે। હવે મર્ક્યુરી બલ્બ વાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયે કે દિવાલને અડકે નહીં તેમ થર્મોમીટરને ઊભું ગોઠવો। જો તમે પાઠ્યપુસ્તકમાં આકૃતિ તમને દર્શાવેલી છે 4.5 એ આ જ આકૃતિ છે કે મર્ક્યુરી વાળો જે ભાગ છે એ કોઈ દિવાલને કે તળિયે અડકે નહીં તે રીતે રાખવાનો છે। આગળ જોઈએ, થર્મોમીટરના પાતળા વેહમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો। જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેહમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ। હવે થર્મોમીટરનો જે પારો છે એ આ વેહની અંદર એટલે કે અંદરના ભાગની અંદર હલનચલન કરશે। હવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે કે જ્યાં સુધી એ પારો સ્થિર ન થાય ત્યાં સુધી તમારે એની રાહ જોવાની છે। જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે। હવે માનો કે મર્ક્યુરીનો પારો છે એ ધીમે ધીમે ઉપર ચડતો રાખે, ક્યાં ચડતો રાખે, ઉપર ચડતો રાખે, તો કોઈ એક સમયે જે માની લો કે અહીંયા આવી અને એક સ્થિર થઈ જશે તો જે સ્થાને સ્થિર થાય છે તે સ્થાને તે પાણીનું શું દર્શાવે છે, તાપમાન દર્શાવે છે। શું દર્શાવે છે? પાણીનું તાપમાન। જે સ્થાન અવર એ પારો સ્થિર થશે એ સ્થાને એ પાણીનું તાપમાન છે એટલું ગણાશે। આગળ જોઈએ કે વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનોને સરખાવો, શું બધાના અવલોકનો સમાન છે? તો કે સમાન હશે નહીં, તો તાપમાનના માપનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો અને પ્રશ્નના જવાબ મેળવો। તો ઉપર જુઓ મિત્રો કે
ફિઝિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે રાખવાની જરૂર સાવચેતી. મિત્રો કે જ્યારે તમે ફિઝિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર વડે તાપમાનની નોંધ કરો છો તો ત્યારે તમારે કેવી કેવી સાવચેતી રાખવી એના વિશેની માહિતી છે. તો જુઓ, થર્મોમીટરને શીરો લંબ જ રાખવું, ત્રાસું રાખવું નહીં. જ્યારે તમે તાપમાનની નોંધ કરતા હોય ત્યારે થર્મોમીટરને હંમેશા શીરો લંબ જ એટલે કે સીધું રાખવું, ક્યારે પણ એને ત્રાસું રાખવું નહીં. આગળ થર્મોમીટરનો મર્ક્યુરીનો ભરેલો બલ્બ કે જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુએ હોવો જરૂરી છે. વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં. થર્મોમીટરનો જે મર્ક્યુરી વાળો ભાગ છે એ પાત્રના કોઈ પણ ભાગને અડકવો જોઈએ નહીં. આવી તમારે સાવચેતી રાખવાની છે. તો આ હતી મિત્રો પ્રવૃત્તિ નંબર 4.5. હવે પ્રવૃત્તિ નંબર 4.5 વિશે આપણે આગળ જોઈએ. જુઓ મિત્રો, સાથે સાથે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 4.5 જે તમને પેજ નંબર 39 ઉપર આપેલી. હવે બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લો, તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો. જ્યાં સુધી પારો સ્થિર ન થાય એટલે કે સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ તમારું તાપમાન એટલે કે અવલોકન નોંધી લો. હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો. જુઓ કે હવે શું થાય છે. તો શું તમને જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું. આનો અર્થ એ થાય છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લેવું જોઈએ. તમને એ ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો તો ખરા? તો કે ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવાનું ઉતાવળ નથી. તો પછી તમને પ્રશ્ન થાય છે કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાથી બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો? તો હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ, તમને પારો ભરેલા બલ્બની નજીક ખાંચા જોવા મળે છે. તો આ ખાંચાનો ઉપયોગ શું છે? તો કે તે પારાના સ્તરને નીચે ઉતરતું અટકાવે છે. તો પ્રવૃત્તિ 4.5 એવું દર્શાવે છે મિત્રો કે કોઈ એક બીકર લેવાનું છે, બીકરમાં થોડું ગરમ પાણી લેવાનું છે. તો આ રીતે બીકર લીધું, બીકરમાં થોડું ગરમ પાણી લીધું. બીકર લીધું અને બીકરમાં થોડું ગરમ પાણી લીધું. હવે તેમાં તમારે થર્મોમીટર ઊભું આ રીતે ગોઠવવાનું છે. બરાબર છે? હવે થર્મોમીટર ગોઠવ્યા બાદ શું થશે? તો કે અંદર જે મર્ક્યુરીનો પારો છે એ ધીમે ધીમે અદર જવા લાગશે. સમજાયું મિત્રો? મર્ક્યુરીનો પારો છે એ ધીમે ધીમે ઉપર ચડવા લાગશે. હવે જ્યાં સુધી તમારે રાહ જોવાની છે કે જ્યાં સુધી એ મર્ક્યુરીનો પારો કોઈ એક જગ્યાએ સ્થિર ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. સ્થિર થાય મર્ક્યુરીનો પારો ત્યારે તમારે એનું તાપમાન જોવાનું છે અને નોંધવાનું છે. ત્યાર પછી તમારે એ લેબોરેટરી થર્મોમીટરને એમાંથી બહાર કાઢવાનું છે. બહાર કાઢ્યા પછી તો તમને થોડી વાર પછી જોશો તો એ મર્ક્યુરીનો પારો છે એ ધીમે ધીમે નીચે ઉતરવા લાગશે. શું લાગશે? ધીમે ધીમે નીચે ઉતરવા લાગશે. તો આનો મતલબ એવો થાય મિત્રો કે જ્યારે તમે લેબોરેટરી થર્મોમીટરને પાણીની અંદર ડૂબાડેલો રાખો છો
તો ત્યારે જ તમારે એનું તાપમાન નોંધી લેવું જોઈએ અને એને બહાર કાઢી અને નોંધજો તો એ તાપમાન તમને ચોક્કસ જણાવશે નહીં. એટલા માટે જ્યારે પાણીમાં છે અને પારો સ્થિર થાય છે તે જ સમયે તમારે એ તાપમાન નોંધી લેવું જોઈએ. તો આ હતી મિત્રો પ્રવૃત્તિ નંબર 4.5. હવે આગળ જોઈએ કે થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે. પારો ઝેરી પદાર્થ છે. જ્યારે થર્મોમીટર તૂટી જાય છે ત્યારે પારાનો નિકાલ કરવો ખૂબ મુશ્કેલ હોય છે. આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટર વપરાશ વધ્યો છે, કારણ કે તેમાં પારો વપરાતો નથી. સમજાણું મિત્રો કે આ થર્મોમીટરની અંદર જે પારો છે એ પારો એક ઝેરી પદાર્થ છે. સમજાણું મિત્રો કે અમુક પ્રયોગો દ્વારા એ થર્મોમીટર તૂટવાથી એ પારો બહાર પણ નીકળતો હોય છે અને નુકસાનકારક હોય છે. ઝેરી પદાર્થ છે એટલે એ ખૂબ જ નુકસાન કરતો હોય છે. તો તેથી અત્યારના સમયમાં ડિજિટલ થર્મોમીટર વાપરવામાં આવે છે. તો એ ડિજિટલ થર્મોમીટરની અંદર એ પારો વપરાતો નથી, તો એનો ઉપયોગ કરવો ખૂબ સરળ બને છે. તો આ માહિતી હતી મિત્રો લેબોરેટરી થર્મોમીટર અને પ્રવૃત્તિ નંબર 4.5 વિશે. તો હવે આગળ જોઈએ કે ટોપિક નંબર છે 4.4 કે ઉષ્માનું પ્રસરણ. તો હવે એના વિશે ચર્ચા કરીએ. જુઓ મિત્રો ઉષ્માનું પ્રસરણ તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. હવે આપણે ઘરની અંદર જોયું હોય મિત્રો ઘણી વાર કે તળવાની જે કડાઈ હોય છે એ કડાઈને આપણે ગેસના સ્ટવ ઉપર અથવા ચૂલા ઉપર મૂકી તો શું થાય છે કે ધીમે ધીમે ગરમ થવા લાગે છે. તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રવેશે છે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ મિત્રો કે આ છે મિત્રો તળવાની કડાઈ અને આ છે જ્યોત. હવે સ્વાભાવિક છે મિત્રો કે જ્યોતની અંદર શું હશે તો કે હીટ ગરમી ઉષ્મા જ. શું હશે? ઉષ્મા. તો તળવાની કડાઈ આપણે જ્યારે જ્યોત ઉપર મૂકીએ છીએ ત્યારે જ્યોતમાં રહેલી જે ઉષ્મા છે એ ધીમે ધીમે શેમાં પ્રવેશે છે તો કે કડાઈની અંદર પ્રવેશે છે અને કડાઈ છે એ કેવી થઈ જાય છે? ગરમ થઈ જાય છે. આગળ જોઈએ કે પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે. હવે આ કડાઈને તમે જ્યોતથી અલગ કરશો એટલે કે એને નીચે ઉતારી લેશો તો ધીમે ધીમે કરી અને એ ઠંડુ પડતું હોય એટલે કોઈ એક સમયે એ ઠંડી પડી જાશે. તો આ વખતે ઉષ્મા વાતાવરણથી વાતાવરણ તરફ વહન પામે છે. હવે માની લ્યો કે આ કડાઈને તમે નીચે ઉતારી લ્યો છો. હવે આ કડાઈને તમે નીચે ઉતારી લીધી તો એ ધીમે ધીમે કેવી પડતી જશે? ઠંડી પડતી જશે. તો એમાં રહેલી જે ઉષ્મા છે એ ક્યાં જશે? તો કે એ ઉષ્મા ધીમે ધીમે વાતાવરણ તરફ વહન પામે છે. ક્યાં વહન પામે છે? વાતાવરણ તરફ વહન પામે. સૌ પ્રથમ શું કર્યું મિત્રો તમે કે જ્યોત ઉપર કડાઈને મૂકો છો તો જ્યોતમાં રહેલી ઉષ્મા છે એ ધીમે ધીમે કડાઈમાં એટલે કે વાતાવરણમાં પ્રસરે છે એટલે કે વહન પામે છે. તો થોડીક વાર પછી તમે એ કડાઈને
નીચે ઉતારી લ્યો છો તો ધીમે ધીમે એ કડાઈ ઠંડી પડવા લાગે, પરંતુ એમાં રહેલી ઉષ્મા છે એ જાય છે ત્યાં, તો કે ધીમે ધીમે ઉષ્મા વાતાવરણ તરફ વહન પામવા લાગે છે. આગળ જોઈએ તો હવે તમે સમજી ગયા છો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે. તો આ એક ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો કે ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે. ઉષ્માનું વહન ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે. આગળ જોઈએ. વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. હંમેશા તમને ક્યારે પણ પૂછવામાં આવે મિત્રો, તો તમારે યાદ રાખવાનું કે ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થતું હોય છે. ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તો એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 40 ઉપર તમને પ્રવૃત્તિ નંબર 4.6 આપેલી છે. તેમાં જોવાનું છે મિત્રો આપણે કે ઉષ્માનું વહન કેવી રીતે થાય છે. ઉષ્માનું વહન કેવી રીતે થાય છે સમજો મિત્રો, કે એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો એક સળિયો લો. શું કરવાનું છે મિત્રો તમારે? એલ્યુમિનિયમ અથવા તો લોખંડ જેવી ધાતુનો એક સળિયો લેવાનો. હવે માની લો કે એલ્યુમિનિયમનો સળિયો છે. હવે શું કરવાનું છે જુઓ મિત્રો, કે તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના ટુકડા સહેજ ગરમ કરીને ચોંટાડો. હવે એની ઉપર તમારે મીણના ટુકડા ચોંટાડવાના છે. સમાન અંતરે તમારે મીણના ટુકડા ચોંટાડવાના છે. હવે આગળ જોઈએ. બધા જ ટુકડા સમાનાંતરે રાખવા. પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સમક્ષિતિજ રહે તેમ મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઈંટો વચ્ચે ભરાવીને રાખો. તો તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે આ રીતે ઈટો વડે સ્ટેન્ડ બનાવેલું છે. ઈંટનું સ્ટેન્ડ. હવે આ સળિયાને આ ઈંટના સ્ટેન્ડ વડે આ રીતે તમારે ભરાવીને રાખવાનું છે. અને સળિયાને કઈ રીતે રાખવાનું છે? તો કે મીણના જે ટુકડા છે એ નીચેની તરફ રહે એ રીતે તમારે રાખવાના છે. હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી અવલોકન કરો. હવે આ જે બીજો છેડો છે ત્યાં તમારે સળગતી મીણબત્તી ગોઠવવાની. સળગતી મીણબત્તી. તો હવે શું થશે મિત્રો, કે સળગતી મીણબત્તી તમે આ છેડે ગોઠવશો તો જ્યોતમાંથી ઉષ્મા ધીમે ધીમે આ સળિયાની અંદર પ્રસરણ પામશે. બરાબર છે? તો સૌથી પહેલા આ છેડો છે એટલે કે મીણબત્તીની નજીકનો છેડો છે એ ગરમ થશે. ધીમે ધીમે એમાં આ તરફ ઉષ્માનું વહન
થાશે, બરાબર છે? તો સૌથી પહેલો મેણનો ટુકડો છે એ ઓગળીને નીચો નીચે પડશે, ત્યાર પછી ઉષ્મા આગળ વધશે એટલે બીજો ટુકડો છે એ નીચે પડશે, ત્યાર પછી હજી આગળ ઉષ્મા પ્રસરણ પામશે તો આ ત્રીજો ટુકડો છે નીચે પડશે. તો આ રીતે વારાફરતી મેણના ટુકડા છે એ નીચે પડતા જશે. તો મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ વહન કરે છે, એટલે કે મીણબત્તીની જ્યોતની જે નજીકનો છેડો છે ત્યાંથી ઉષ્મા એના બીજા છેડા તરફ વહન થતી હોય છે. હવે આગળ જોઈએ કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાથી આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. સમજો મિત્રો, ઉષ્મા વહન એટલે શું? ઉષ્મા વહન એટલે કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ગરમ છેડો એટલે કે આ ગરમ છેડો છે, ગરમ છેડાથી કઈ બાજુ ઉષ્મા પ્રસરણ પામે છે? તો કે ઠંડા છેડા તરફ પ્રસરણ પામે છે. તો ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન પામવાની જે પ્રક્રિયા છે એને ઉષ્મા વહન કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. તમે સામાન્ય રીતે જોવા જાઓ કે ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થતું હોય, તો કે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થતું હોય છે. શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે? સમજો મિત્રો, કે બધા જ ઘન પદાર્થો છે એ ઉષ્માનું પ્રસરણ સરળતાથી કરે છે, એટલે કે પોતાનામાંથી ઉષ્મા પસાર થવા દે છે સરળતાથી. તો તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવવામાં આવતા હોય છે. તમે દાજ્યા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડીને ઉચકી શકો છો. તો આ આપણે ઘરની અંદર જોયું હશે. તો આ ભાગની અંદર જોયું મિત્રો આપણે ઉષ્મા પ્રસરણ વિશે, જેમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થતું હોય છે, ઉષ્મા વહન કોને ગણવામાં આવે છે, અને પ્રવૃત્તિ નંબર છે 4.6 એ તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાની રહેશે. પ્રવૃત્તિ નંબર 4.6 છે એ આકૃતિ સહિત તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાની રહેશે, જે એક પ્રયોગ પણ છે. હવે જે આગળની ચર્ચા છે એ આપણે ભાગ 6 ની અંદર કરીશું. નમસ્કાર.